नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे नळાકારની અંદરની રચના જોઈ લીધી અને એના માટે આપણે પ્રવૃત્તિ થોડી ઘણી સમજાતા કે પ્રવૃત્તિની અંદર આપણે શું કર્યું હતું। મિજાગરા સાંધાને સમજવા માટે મિજાગરો છે દરવાજાની અંદર હોય અને આપણને બધાને એનો ખ્યાલ છે કે દરવાજો છે એ ખુલી શકે છે ને બંધ થઈ શકે છે કોના લીધે, તો કે એમાં આવેલા મિજાગરાના લીધે। એવો જ આપણે અહીંયા મિજાગરો સાંધો ભણવાનો છે અને એના માટે આપણે પ્રવૃત્તિ કરેલી। પ્રવૃત્તિની અંદર શું કર્યું હતું આપણે, તો કે આ રીતે એક નળાકાર લીધો, કાર્ડબોર્ડ લઈ અને એનો આ રીતે નળાકાર બનાવી નાખવાનો અને પછી શું એની મધ્યમાં છિદ્ર કર્યું અને છિદ્રની ઉપર શું લગાવી દીધી આપણે, પેન્સિલ લગાવી છે। હવે પણ બીજો પણ અર્ધવર્તુળ જેવો નળાકાર બનાવવાનો છે કે જેની અંદર એ મોટા નળાકારની અંદર છે એ સંપૂર્ણ રીતે ફરી શકવું જોઈએ। અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર એટલે કે સિલિન્ડર મિજાગરાની માફક છે। હવે અડધો નળાકાર છે એની ઉપર રાખેલ પૂર્ણ નળાકાર, અડધો નળાકાર તો છે જ એની ઉપર આપણે પૂર્ણ નળાકાર રાખેલો છે। જે અડધો નળાકાર રાખેલો છે ને એને અંદર જવા દેવાનો છે અને આખો પૂર્ણ નળાકાર જે આપણે બનાવેલો છે નળાકારને સિલિન્ડર પણ કહી શકાય। એ મિજાગરાની માફક શું કરશે, ફરશે। જે અડધો નળાકાર આપણે વાળીને રાખ્યો છે આપેલા મેઇન નળાકારની અંદર આપણે પાસ કર્યો છે એ અડધો નળાકાર છે અને એ અડધો નળાકાર છે એ પેલા મેઇન નળાકાર એટલે કે સિલિન્ડરની અંદર અડધો સંપૂર્ણ રીતે ફરી શકવો જોઈએ। મિજાગરાની માફક ફરશે, કેની માફક, મિજાગરાની માફક। શું કામે, તો કે આપણે અહીંયા મિજાગરા સાંધા વિશે સમજવાનું છે એટલે આપણે એને ધ્યાનમાં રાખવાનો છે। પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો। હવે આપણો જે નળાકાર મુખ્ય નળાકાર હતો એમાં આપણે વચ્ચે મધ્યમાં કાણું પાડી અને પેન્સિલ રાખેલી છે, તો શું કરશું, તો કે હવે આપણે પેન્સિલ નાખેલ નળાકાર છે ને ફેરવવાનો। એ કેવા પ્રકારની ગતિ કરે છે, આ ગતિ એટલે કે હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલા ખલદસ્તા સાંધા કરતા કેવી રીતે ભિન્ન છે। હવે તમે એ પેન્સિલને ફેરવો છો તો પેલો નળાકાર છે કઈ રીતે ફરશે, આપણે પ્રવૃત્તિ એકમાં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી। કોણીની અંદર આપણે એક જ આવા જ પ્રકારની ગતિ જોઈ હતી ને, આકૃતિ 8.4માં જે કાંઈ પણ આપણે બનાવેલું હતું, પેલું પ્રવૃત્તિમાં બનાવ્યું હતું આપણે ખલદસ્તા સાંધાની અંદર, તે એક મિજાગરાથી ભિન્ન છે। પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગરો એક જ દિશામાં ગતિ કરે છે। કોણીમાં મિજાગરાનો સાંધો આવેલો હોય છે જેનાથી આગળ પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે। કોણીની અંદર પણ મિજાગરો સાંધો આવેલો હોય છે કે જેના લીધે આપણો આ છે આગળ પાછળ કે એક જ દિશામાં ગતિ થઈ શકે છે। શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણ વિચારી શકો, એના માટે આપણે કોણીની વાત તો થઈ ગઈ કે કોણીની અંદર જે પણ સાંધો આપેલો હોય ને કોણીની અંદર મિજાગરો સાંધો આવેલો હોય છે કે જેનાથી આગળ અથવા તો પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે। અને આપણે અન્ય ઉદાહરણની વાત જોઈએ તો તમે એની અંદર મિજાગરો સાંધો પણ લઈ શકો કે ઘૂંટણનો મિજાગરો સાંધો, એટલે કોણીનો મિજાગરો સાંધો તો આવેલો જ હોય કે જેનાથી આગળ અને પાછળ તમે કોઈ પણ એક જ દિશામાં ગતિ થઈ શકે। અને મિજાગરા સાંધાની અંદર કાં તો આગળની દિશામાં ગતિ થાય કાં તો પાછળની દિશામાં ગતિ થાય, ટૂંકમાં એક જ દિશામાં ગતિ કરી શકાય મિજાગરા સાંધાની અંદર। એવો બીજો શરીરનો કયો અવયવ લઈ શકાય, તો કે ઘૂંટણનો સાંધો। હવે ઘૂંટણનો સાંધો છે કે જેની અંદર મિજાગરા સાંધા જેવું કાર્ય છે કે ઘૂંટણના સાંધાની મદદથી કાં તો આપણે એને આગળ લઈ જઈ શકીએ અને કાં તો એને પાછળ લઈ જઈ શકીએ, એને બધી દિશામાં ટૂંકમાં ચારેય દિશામાં એને આપણે હલનચલન કરાવી શકીએ ને, કાં તો એને આગળ લઈ જઈ શકો ને કાં તો એને પાછળ લઈ જઈ શકો। ટૂંકમાં મિજાગરો સાંધો હોય ને એ હંમેશા એક જ દિશામાં ગતિ કરી શકે અને મિજાગરો સાંધો કહેવાય, મિજાગરા સાંધા હોય એ હંમેશા એક જ અને એક જ દિશામાં ગતિ કરી શકે આગળ અને પાછળ। અને એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે ડોર। ડોરને તમે કાં તો ખોલો છો ને કાં તો એને બંધ કરો છો, કાં એ આગળ જાય છે ને કાં તો એ પાછળ જાય છે, ડાબી જમણી બાજુ એ શક્ય નથી। સુકામે કારણ કે ડોર છે જેની સાથે જોડાયેલું છે એ સાંધો એવા પ્રકારનો છે અને આપણા શરીરની અંદર પણ એક એવો અવયવ છે કે જે આ રીતે મિજાગરા સાંધાથી જોડાયેલું છે કે જે કોઈ પણ એક જ દિશામાં ગતિ કરે છે, એટલા માટે આપણે એને
मिजाग्रो सांधो एवं नाम आपेलू छे के जे कोणीनी अंदर मिजाग्रो सांधो आवेलो होय के जेनाथी आगळ अथवा तो पाछळ एक ज दिशामां गति थई शके छे। आ उपरांत घूटणनी अंदर पण एवो सांधो आवेलो छे के जेना लीधे आगळ अने पाछळ गति करी शकाय छे। हवे त्यार पछीनो छेलो सांधो छे अचल सांधो फिक्स्ड जॉइंट। अचल सांधो एटले के फिक्स्ड जॉइंट। अपना शीर्षना अस्थिओनी वच्चे आवेला केटलाक सांधा ए आपणे अत्यार सुधी चर्चा करेला सांधाओ करता भिन्न छे। हाडकाओ आ सांधानी मददथी हलनचलन करी शकता नथी। आवा सांधाने आपणे अचल सांधो कहेशुं। हवे अचल सांधो कोने कहेवाय? जयारे हाडकाओ छे ने ए सांधानी मददथी हलनचलन नथी करी शकता तो एवा सांधाने आपणे अचल सांधो कहेशुं। જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો, શું તમે તેને હલનચલન કરાવી શકા? ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે। તો અચલ સાંધો એટલે શું ખબર? આમ ફિક્સ્ડ થઈ ગયું હોય, ત્યાં ફિક્સ થઈ ગયું હોય જ્યાંથી હલનચલન જ ના કરી શકે એને અચલ સાંધો કહેવાય। ટૂંકમાં અચલ એટલે કે ફિક્સ્ડ, ત્યાંથી એનું હલનચલન થવાનું નથી। જેમ કે આપણું ઉપલું જડબું એ કેવું છે? ફિક્સ છે। નીચલું જડબું છે એ હલનચલન કરશે, એને આપણે આમ લઈ જઈએ છીએ, આમ લઈ જઈએ છીએ। નીચલું જડબું છે એને આપણે હલનચલન કરાવી શકીએ, જ્યારે ઉપલું જડબું છે એને હલનચલન કરાવી શકતા નથી। એવી જ રીતે ઉપરી જડબું જે ઉપરનો માથાનો મસ્તિષ્કનો ભાગ છે ને ઉપરી જડબું કહેવાય, તથા ખોપરીના કેટલાક અસ્થિ પણ અચલ છે। તથા ખોપરી એટલે કે આપણા મગજની અંદર માથાની અંદર આવેલા છે એ ઘણા બધા અસ્થિ એટલે કે હાડકા એવા છે કે જે અચલ છે, ફિક્સ્ડ છે, એનું કોઈ પણ જાતનું હલનચલન થતું નથી। એવી રીતે જોડાયેલા છે ફિક્સ રીતે કે એનું હલનચલન થવાનું નથી। આપણે માત્ર કેટલાક સાંધાઓની જ ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। ટૂંકમાં આપણે તો એવા સાંધાઓની ચર્ચા કરી હતી કે જે બે હાડકાઓને એકબીજા સાથે શું કરે? જોડે છે। આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે? આપણે તો અત્યારે હાડકાઓની વાત કરી, એ બંને હાડકાઓને જોડવા માટે સાંધાઓ હતા કે જેના લીધે આપણા હાડકા હલનચલન કરી શક્યા, કાં તો એ વર્તુળાકાર, કાં તો એ વેલણની માફક વલયાકાર, અને કાં તો એ મિજાગ્ર સાંધાની માફક હતું કે કોઈ પણ એક જ દિશામાં ગતિ કરી શકે, કાં તો આગળની દિશામાં ગતિ કરી શકે ને કાં તો એ પાછળની દિશામાં ગતિ કરી શકે। અને ત્યાર પછી આપણે અચલ સાંધા વિશે જોયું કે ઘણા બધા આપણા શરીરની અંદર એવા પણ હાડકાઓ છે, એવા પણ સાંધાઓ આવેલા છે હાડકાઓની વચ્ચે કે જે ફિક્સ્ડ છે કે જેનું હલનચલન જ શક્ય નથી। ફિક્સ્ડ એટલે કે ત્યાં બેસેલા છે, એનું કોઈ પણ જાતનું હલનચલન નથી। એ બે હાડકા વચ્ચે જો ઇનકેસ સાંધો હશે તો પણ એનું હલનચલન છે શક્ય નથી, એ ફિક્સ્ડ રીતે આપણા શરીરની અંદર જોડાયેલા છે। જેમ કે આપણું ઉપલું જડબું, નીચલું જડબું છે એ હલનચલન કરે છે, જ્યારે ઉપલું જડબું છે ફિક્સ્ડ છે એ હલનચલન કરી શકતું નથી। પછી મસ્તિષ્ક છે, હવે અને ખોપરીની અંદર ઘણા બધા હાડકાઓ એવા આવેલા છે કે જે કેવા છે? અચલ સાંધા છે, કે આપણા મસ્તિષ્કની અંદર ફિક્સ રીતે ગોઠવાયેલા છે, એનું હલનચલન શક્ય નથી। જો તમે ઢીંગલી બનાવવા માંગતા હો તો તમે પહેલા શું બનાવશો? શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો, શું તમે આવું નહીં કરો? હવે અત્યારે તો આપણે આ બધા હાડકા અને સાંધાઓની વાત કરી, પણ જ્યારે આપણા શરીરને કોઈ પણ આકાર પ્રદાન કરવો હોય ને તો એના માટે શું કરવું પડે? શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે। હવે જો ઘણા બધા આખું હાડપિંજર જે આપણી પાસે છે પણ અત્યારે બતાવવું શક્ય નથી। શરીરના બધા હાડકાઓ બસ એવી રીતે જોડાયેલા છે ને કે આપણો આખો શરીરનો આકાર છે અને એને આપણે સુંદર લગાવવા માટે એક માળખું તૈયાર કરવું પડે છે, જે માળખાને આપણે કંકાલ કહેવામાં આવે છે। કંકાલને કહેવામાં આવે છે સ્કેલેટોન।
ટૂંકમાં શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવાના છે અને એના માટે એક માળખું તૈયાર કરે છે. એ માળખાને શું નામ આપ્યું છે? કંકાલ, સ્કેલેટોન એવું નામ આપેલું છે કે જે આપણા શરીરને સુંદર આકાર પ્રદાન કરશે. કારણ કે બધા હાડકાઓ પેલા વ્યવસ્થિત રીતે જોડાય, આખું એને માનવ કંકાલ એવું નામ આપેલું છે. શું નામ આપ્યું છે આપણે એને? માનવ કંકાલ. બધા હાડકાઓ વ્યવસ્થિત રીતે જોડાઈ જશે, પછી એક એની સુંદર રચના તૈયાર થશે અને પછી આપણી જે સ્કીન છે ને આપણે ચામડીઓ કહીએ છીએ, બરાબર, અને એના લીધે આપણા શરીરનો દેખાવ છે એ કેવો લાગે છે? સુંદર લાગે છે. પણ જ્યારે બધા હાડકાઓની એક સમાન વ્યવસ્થિત રીતે ગોઠવણી થાય છે, બરાબર, અને જ્યારે એક આખું માળખું તૈયાર થઈ ગયું, આખું બધા હાડકાઓ જો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા, આ મસ્તિષ્ક, અહીંયા પેલું પાંજરું, છાતીનું પાંજરું કહેવાય, પછી આ રીતે પગ હાથ, આ રીતે બધા હાડકાઓ છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલા છે આપણા શરીરની અંદર, સુંદર આકાર પ્રદાન કરવાના છે. અને જ્યારે આખું માળખું આ રીતે હાડકાઓ વ્યવસ્થિત જોડાઈને આખું માળખું તૈયાર થાય એને શું કહેવામાં આવે છે? એ માળખાને કંકાલ કહેવામાં આવે છે. અને કંકાલને શું કહેવાય? સ્કેલેટોન. શું કહેવામાં આવે છે? સ્કેલેટોન. હવે આપણે સ્કેલેટોન વિશે જોવાનું છે.